તો માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે કિરણ જાદવ ડોટ કોમના ટેકનિકલ એનાલિસ્ટ જિજ્ઞેશ મહેતા. જિજ્ઞેશભાઈ, સ્વાગત છે આપનું બિઝનેસ પ્લસમાં. જે રીતે એશિયન બજારમાં નરમાશનો માહોલ જોવા મળી રહ્યો છે, તેની ભારતીય બજાર પર કેવી અસર જોવા મળશે? વેલ, આજે નરમાશનો માહોલ છે અને ઓવરઓલ ઇન્ડિયન માર્કેટના સેન્ટિમેન્ટ બહુ વીક છે. હું માનતો નથી કે આવા સેન્ટિમેન્ટમાં તરતને તરત કોઈ બુલિશનેસ પાછી આવે, ખરીદારી પાછી આવે. મારા મતે નિફ્ટી અને સેન્સેક્સના ઇમ્પોર્ટન્ટ લેવલ તૂટેલા છે, પરંતુ તેમ છતાં નિફ્ટી અને સેન્સેક્સ બંને કોઈ એક સપોર્ટ ઝોનની ઉપર ઉભા છે. સેન્સેક્સમાં 33,000નો નીચે સપોર્ટ છે. આ સપોર્ટ 2016ની તેજી જે ઇમર્જ થઈ એની સપોર્ટ લાઇન તરફથી મળતો સપોર્ટ છે. મારું એવું માનવું છે કે એ ફિઝલ આઉટ ના થવો જોઈએ. 33,000 અહીંયાથી ઘણા દૂરના લેવલ છે, પરંતુ 33,000થી નજીક અત્યારના કોઈ સપોર્ટ સેન્સેક્સ પર દેખાતો નથી. નિફ્ટી ઉપર 10,200ના લેવલ્સ છે કે જે સપોર્ટ તરીકે દેખાઈ રહ્યા છે. આજના દિવસમાં માર્કેટ ગમે તેટલું નીચે જાય, મારો મત બને છે કે જ્યાં સુધી 10,200ની ઉપર નિફ્ટી ક્લોઝ થવામાં સક્ષમ નહીં રહી શકે તો માર્કેટમાં વધારે પ્રોબ્લેમ દેખાશે. જ્યાં સુધી 10,250ની ઉપર નિફ્ટી ક્લોઝ છે ત્યાં સુધી મને એમ લાગે છે કે આ માર્કેટમાં ક્યાંક ને ક્યાંક સેનિટી પાછી આવવાના સંદેશાઓ મળશે. કિરણભાઈ કોલર છે. કિરણભાઈ, સવાલ જણાવશો આપ? હા હા સાહેબ, મારી પાસે HPCL 480ના પડ્યા છે અને IOC પડ્યા છે 170ના. તો IOC ને HPCL હવે બીજે લેવાય ખરા ભાવે? HPCL તમે 400 રૂપિયાની આસપાસના છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે HPCL 500 રૂપિયાથી અત્યારના 165 ટ્રેડ કરે છે. છેલ્લા 2 દિવસમાં સૌથી વધારે ખવાણ થયું છે. અહીંયાથી મને એમ લાગે છે કે એકાદ ઉછાળો ડેફિનેટલી રાઇપ થયો છે. આ કાઉન્ટરમાં હવે પછીના ઘટાડે જો તમે બાય કરો તો તમને ઉપરની તરફનો એક ઉછાળો મળશે, પરંતુ આ ઉછાળો લાંબા ગાળાની ખરીદી તરીકે ટ્રીટ કરવાનો નથી, બહુ જ ટૂંકા ગાળા માટે. એટલે અરાઉન્ડ 150ના લેવલથી આ કાઉન્ટર 200-220 સુધી જઈ શકે. મારો મત છે કે થોડું કન્સોલિડેટ કરશે, એકદમ સેનિટી પાછી નહીં આવે, પરંતુ લાંબા ગાળાની ખરીદી માટેનું કાઉન્ટર નથી. તમારા ભાવ 400-450 વેરી શોર્ટલી આવવાનો નથી. મારો મત છે કે આ કાઉન્ટર ઉપરની તરફ જાય તો 250 સુધી આવનાર 2-3 મહિનામાં જઈ શકે. અત્યારના જે ખરીદારી કરો એ 250ના લેવલે, અલોંગ વિથ તમારી જૂની પરચેઝ તમારે એ વખતે એક્ઝિટનો વિચાર કરવો જોઈએ. એ વખતે આપણી ચેનલ પર આવી અને તમે રિવ્યુ પણ કરી શકો છો. મહેન્દ્રભાઈ છે. મહેન્દ્રભાઈ, સવાલ આપનો. ગુડ મોર્નિંગ સર. આઈ એમ સોરી ટુ રિપીટ ધી ક્વેશ્ચન. મારી પાસે મોટું રોકાણ છે એક્સેલ ઇન્ડસ્ટ્રીમાં, તો એના ઉપરના ને નીચેના એકવાર ટાર્ગેટ આપી દો ને ફરી હું રિપીટ નહીં કરું. આઈ થિંક આ શો તમારા માટે છે, એટલે તમે જે ચાહો એ સવાલ પૂછી શકો છો. એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ અલોંગ વિથ કરંટ માર્કેટ ટર્મોઇલ નીચે આવ્યું છે અને મેં તમને એક્સેલ ઇન્ડસ્ટ્રીઝમાં ઉપર પણ પ્રોફિટ બુક કરવાની સલાહ આપેલી છે. તેમ છતાંય જો તમે હજી હોલ્ડ કર્યા હોય તો મને એમ લાગે છે કે એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ નીચે નીચે સપોર્ટ લાઇન તરફ આવે છે. સપોર્ટ એનો 1350નો છે, 1396 એટલે કે 1400ના લેવલ ચાલે છે. અહીંથી 50 રૂપિયા નીચે એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ધરાવે છે. 1350ની નીચે જો ક્લોઝ આવે તો આ કાઉન્ટર સારું નહીં રહે અને આવનાર સમયમાં વધુ ખાના ખરાબી જોવા મળશે, વધુ કન્સોલિડેશન જોવા મળશે. અહીંયાથી વેરી શોર્ટલી એકાદ રિવર્સલ આવે તો એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ ફરી પાછો કન્સોલિડેશન ટોનમાં જશે. મને એમ લાગે છે કે 1350 મેક ઓર બ્રેક લેવલ છે. દીપકભાઈ છે. દીપકભાઈ, સવાલ આપનો. IOC લઈ શકાય છે કેમ? અને બીજું NBCC એ હોલ્ડ કરી શકે છે કેમ? NBCC હોલ્ડ ના કરવો જોઈએ. લોઅર ટોપ લોઅર બોટમ બનાવે છે, અત્યારનો એટલો બધો નીચે જતો રહ્યો છે કે 2-3 મહિનામાં ઉપરની તરફ એક ઉછાળો આવશે. NBCC હોય તો રાખી મૂકજો, નવા લેવાની કરંટ લેવલે જરૂર નથી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન મને એમ લાગે છે કે IOC કરંટ લેવલે નવા ના લેવા જોઈએ. યસ, એટલા બધા નીચે ગયા છે કે એકાદ ઉછાળો સંભવ છે. આજના દિવસે નીચે જાય તો તમે લઈ શકો. 105 રૂપિયાનો સ્ટોપ લોસ રાખજો, શોર્ટ ટર્મની ખરીદારી તરીકે ટ્રીટ કરજો. ઉપરની તરફ 145-50 સુધીના લેવલ પણ આ કાઉન્ટર બતાવી શકે છે. HPCL કરતા IOC એવો ઉછાળો તરત આપે તેવું લાગી રહ્યું છે, કારણ કે એને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ નીચેના લેવલથી ઉછાળો બતાવેલો છે. પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, સવાલ આપનો. મેઘમણી ઓર્ગેનિક્સ અને FSLમાં 1 વર્ષ 1.5 વર્ષ માટે રોકાણ કરાય આ લેવલે? મેઘમણી ઓર્ગેનિક્સ પછી બીજું કયું પૂછ્યું આપે? FSL. સોરી,
ઓકે, ફર્સ્ટ સોર્સ સોલ્યુશન અને મેઘમણી ઓર્ગેનિક્સ. મેઘમણી ઓર્ગેનિક્સ જે પ્રમાણે માર્કેટ તૂટ્યું છે એ પ્રમાણે ખરાબ દેખાતો નથી. લોઅર ટોપ લોઅર બોટમ બનાવે છે. રિસન્ટલી કાઉન્ટર એક લો બનાવ્યો છે અને લો છે 69.45 અને એ દિવસનો ક્લોઝ છે 73.80. 75 રૂપિયાના લેવલ ચાલે છે. જો મેઘમણી ઓર્ગેનિક્સ તમારી પાસે હોય તો 73 રૂપિયાનો સ્ટોપ લોસ લગાડજો. 73 રૂપિયાની નીચે મેઘમણી ઓર્ગેનિક્સમાં ક્લોઝ આવી જશે તો આવનાર સમયમાં સારું એવું કન્સોલિડેશન રહેશે. એ સંજોગોમાં તમે એક્ઝિટ લઈ શકો છો. ફર્સ્ટ સોર્સ સોલ્યુશનમાં એક્ઝિટ લેવાની જરૂર નથી. મારો મત છે કે ફર્સ્ટ સોર્સ સોલ્યુશન કરંટ લેવલે કન્સોલિડેટ કરે છે. કાઉન્ટર બહુ જ સારું છે. નીચેની તરફ સપોર્ટ ઘણા દૂરના છે. 50 રૂપિયાનો સ્ટોપ લોસ બેસે છે, પરંતુ નીકળવું ના જોઈએ કારણ કે આ કાઉન્ટર બહુ જ સરસ તેજી આપી ચૂક્યું છે 2018માં, જ્યારે બીજા બધા કાઉન્ટરે તેજી નથી આપી. મારો મત છે કે આ કાઉન્ટર આવનાર સમયમાં કન્સોલિડેશન કરશે, પરંતુ નવા હાઈ 85ની ઉપર જવાનો પ્રયત્ન પણ કરશે. અત્યારના કન્સોલિડેશન રહેશે કારણ કે માર્કેટ ખરાબ છે. 50 રૂપિયાના સ્ટોપ લોસથી હોલ્ડ કરવું જોઈએ. કમલેશભાઈ કોલર છે. કમલેશભાઈ, સવાલ જણાવશો આપનો. સાહેબ, આપણે એલએનટી અત્યારે બાયબેકમાં આવ્યા છે તો એ આપવા જોઈએ કે નહીં? એલએનટી બાયબેકમાં આપવા જેવા મને લાગતા નથી. એલએનટીના લેવલ્સ તમે જુઓ તો 2008ના હાઈની આસપાસ ક્યાંક ટ્રેડ થઈ રહ્યા છે. એલએનટી એક એવું કાઉન્ટર છે કે જે કરંટ માર્કેટ ટર્મોઇલમાં પડ્યું નથી. હું એમ માનું છું કે 1227ના લેવલ ચાલે છે. 1050થી આ કાઉન્ટર નીચે જાય એવું નથી. કરંટ લેવલે બાયબેકમાં ના આપવા જોઈએ. એલએનટીનો હવે જ ખરેખરો ટાઈમ છે. 7-8 વર્ષથી એને પરફોર્મન્સ આપેલું નથી. મને એમ લાગે છે કે હવે કરંટ ટાઈમ છે કે એલએનટી પરફોર્મ કરશે. કરંટ લેવલે એલએનટીમાં મારી હોલ્ડની સલાહ છે. 1050નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. ધર્મેન્દ્રભાઈ છે. ધર્મેન્દ્રભાઈ, સવાલ આપનો. યસ બેંક છે, શું રાખો કે વેચી નાખો? આઈ થિંક યસ બેંકને વેચી નાખવા જોઈએ, પરંતુ હવે આટલા બધા ડાઉનફોલ સુધી તમે રાખી મૂક્યા છે તો એકાદ ઉછાળાની રાહ જુઓ. ઉછાળો આ કાઉન્ટરને 250-260ના લેવલ સુધી લઈ જઈ શકે છે. એના માટે 1-2 મહિનાનું વેઇટિંગ પીરિયડ છે. 180નો હવે પછી સ્ટોપ લોસ રાખજો. 206ના લેવલ ચાલે છે. 180ની નીચે યસ બેંક જો ક્લોઝ આપે તો જ નીકળવું પડશે. હું જાણું છું કે વધારે લોસ કરીને નીકળવું પડશે, પરંતુ 180 એક આપણી પાસે હોપ છે, એટલે બનેલા રહેવું જોઈએ. ઉપરની તરફ 255-260ના લેવલ શક્ય છે. બ્રેક બાદ આપ સૌનું સ્વાગત છે. આપણી સાથે જિગ્નેશભાઈ જોડાયેલા છે. જિગ્નેશભાઈ કોલર જોડાયા છે. રમેશભાઈ, રમેશભાઈ આપનો સવાલ જણાવશો. મેડમ, મારી જોડે AU સ્મોલ ફિનાન્સના 100 શેર પડ્યા છે. તો શું જાણવું છે તેના વિશે આપને? તેમની સાથે 100 શેર પડેલા છે, તેમનો આટલો જ પ્રશ્ન છે. AU સ્મોલ ફાઇનાન્સમાં કરંટ લેવલે બહુ બધું ખવાણ થઈ ચૂક્યું છે. આમ તો સ્ટોપ, આમ તો એક સારો બેઝ હતો 570, પરંતુ કાઉન્ટર 570ની નીચે તોડી નાખ્યું છે. મને એમ લાગે છે કે 1-2 મહિના સારા નથી. એક ફાઇનલ રે ઓફ હોપ આ કાઉન્ટરમાં નીચે 545નો બને છે. આટલું બધું ખરાબી થઈ ચૂકી છે, એટલે જ હોલ્ડ કરવું જોઈએ. ટૂંકા ગાળા માટે હોલ્ડ કરો. 545નો સ્ટોપ લોસ રાખો. 545ની નીચે જશે તો નીકળી જવું પડશે. આ કાઉન્ટર ઉછાળો આપીને 560-610 સુધીના લેવલ, સોરી 590-610 સુધીના લેવલ બતાવી શકે તેમ છે. ઉછાળે નીકળી જવાની સલાહ રહેશે. 590-610 થાય તો આપણી ચેનલ પર આવીને રિવ્યુ કરી શકો. માર્કેટનું ધોવાણ થઈ રહ્યું છે. રોકાણકારો અને નાણાં ડૂબી રહ્યા છે. મોટાભાગના ઇન્ડેક્સ રેડ ઝોનમાં બંધ આવ્યા છે. શું કહેશો માર્કેટમાં જોવાયેલી આ વેચવાલી વિશે? આઈ થિંક વેચવાલી હંમેશા ખરાબ હોય છે. ઘણા બધા સમયના એન્ટિસિપેશન પછી એક વખત આ વેચવાલી માર્કેટમાં આવી છે અને આઈ થિંક બધા, એવરીવન હેઝ કોટ ઓન ધ રોંગ ફૂટ. એટલી યુનિક ટાઈપની આ મંદી છે. આ મંદીમાં મને એમ લાગે છે કે જેને સ્ટોક સાચા પીક કર્યા છે, સ્ટોક પીકિંગની મેથડ છે, જેને ટેકનિકલ એનાલિસિસનો અનુભવ છે, અપ ટ્રેન્ડિંગ સ્ટોક પકડેલા છે અને એ લોકો જો લોસમાં બેઠા છે તો એમને જરાય ગભરાવાની જરૂર નથી. મને એમ લાગે છે કે આને આ જ મેથડ જો ચાલુ રાખવામાં આવશે તો આવનાર સમયમાં અહીંયાથી બહુ જ સારા પૈસા બની જાય એવું મને લાગે છે. કરંટ લેવલે માર્કેટ ખરાબ છે. બધી જ વસ્તુ અત્યારના એના સપોર્ટ લાઇન તોડશે. બધી જ વસ્તુઓ ખરાબ લાગશે. જે જે વસ્તુઓ સપોર્ટ લાઇનની ઉપર ચાલે છે એવા કાઉન્ટરને હોલ્ડ કરવા જોઈએ. જ્યાં બહુ મોટું નુકસાન છે એવા કાઉન્ટરને ઉછાળાના રાહ માટે હોલ્ડ કરવું જોઈએ. મને હજી પણ ઘણા બધા કાઉન્ટર બહુ સારા લાગી રહ્યા છે.
ફાર્મા કાઉન્ટર ફોર એક્ઝામ્પલ સારું લાગી રહ્યું છે. સ્મોલ કેપ મને એમ લાગે છે કે 2008 ના હાઈની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે, એટલે કે 2008 થી 2018 સુધીના જે હોરિઝોન્ટલ લેવલ્સ છે ત્યાં આવીને ઉભો છે. અહીંયાથી નીચે સ્મોલ કેપ જાય એવું નથી. મિડકેપ એના સપોર્ટ ઝોન પર છે. મારા મતે મિડકેપ અને સ્મોલ કેપમાં હવે રોકાણ કરવાનો વિચાર કરી દેવો જોઈએ. આજે જ નહીં પરંતુ વેરી શોર્ટલી સ્ટોક પીક કરવા જોઈએ અને ત્યાં રોકાણની શક્યતાઓનો વિચાર કરવો જોઈએ. જી અંકિતભાઈ કોલર છે. અંકિતભાઈ સવાલ આપનો. આપનો અવાજ નથી આવી રહ્યો અંકિતભાઈ, ફરી જણાવશો પ્રશ્ન. હલો જી, સવાલ શું છે આપનો? હલો અંકિતભાઈ. જી અંકિતભાઈ, પ્રશ્ન આપનો. વકરાંજી મેં 270 ના વકરંગી શેર રાખવા જેવો નથી. તમે જાણો છો કે એમાં શું થયું છે? તમે એમ પણ જાણો છો કે આ કાઉન્ટર કેટલો બધો તૂટ્યો છે? 200 રૂપિયા પછી તો આ કાઉન્ટર સતત તૂટતો રહ્યો છે. આટલો બધો વખત બેસી રહેવાનો કોઈ મતલબ નથી. કરંટ લેવલે આ કાઉન્ટર સારું નથી. જે પૈસા મળે છે મારી દ્રષ્ટિએ લેવા જોઈએ. અહીંયા ઉછાળાની અપેક્ષા કરવી પણ યોગ્ય બાબત નથી. પ્રફુલભાઈ છે. પ્રફુલભાઈ સવાલ આપનો. આજે પ્રફુલ કોઠારી જુનાગઢથી બોલું છું. નવનીત ભાઈ 2 કરતા ઘણા નીચા માર્કેટમાં મળે છે, શું કરી શકાય? આજનું માર્કેટ અપમાં કોઈ છે કે ડાઉન? બીજા નંબરમાં સિપ્લા 200 જૂના ભાવના છે મારી પાસે, તો 100 વેચીને હોલ્ડિંગ ઘટાડી શકાય? ત્રણેક સવાલો પૂછ્યા છે. નવનીત એજ્યુકેશન બાયબેક કરતા ઓછા ભાવે મળે છે, બધા સ્ટોક બાયબેક થતા નથી. માર્કેટનો પ્રાઇસ બાયબેક પ્રાઇસ હંમેશા ડિફરન્સ રહેવાનો છે. નવનીત લોઅર ટોપ લોઅર બોટમ બનાવે છે, ડાઉન ટ્રેન્ડિંગ ચેનલમાં ફોલ કરે છે. કાઉન્ટર હજી પણ સપોર્ટ લાઇનની ઉપર છે, ખરાબ નથી, પરંતુ મારી દ્રષ્ટિ 111 લેવલ ચાલે છે. 135 ઉપર જાય તો નવનીત લઈ શકાય, અથવા તો એક સ્ટ્રોંગ રિવર્સલ બતાવે તો લઈ શકાય. નવનીત જો તમારી પાસે હોય તો સ્ટોપ લોસ 108 રાખવો જોઈએ. સિપ્લા જો તમારી પાસે હોય તો એનો હોલ્ડ કરવા જોઈએ. ફાર્મા કાઉન્ટર બધા સારા દેખી રહ્યા છે, માર્કેટ નીચે જાય છે, ફાર્મા કાઉન્ટર્સ ઉપર જઈ રહ્યા છે, ફાર્મા ઇન્ડેક્સ પણ ઉપર જઈ રહ્યું છે. આ સમયે જો ક્યાંક રોકાણ કરવું હોય તો મને એમ લાગે છે કે ફાર્મા ઉત્તમ છે. સિપ્લા વન ઓફ ધ ગુડ પીક છે, જરાય એમાંથી રોકાણ નહીં કરવાનો વિચાર કરવો જોઈએ નહીં. સ્ટોપ લોસ પણ બહુ દૂરના બેસે છે. સિપ્લામાં રોકાણને જાળવી રાખવું જોઈએ, સ્ટોપ લોસની પણ ચિંતા કરવી જોઈએ નહીં. આજનું માર્કેટ મને એમ લાગે છે કે નીચેની તરફ ઓપન થશે, જે પ્રમાણે SGX નિફ્ટી સંદેશાઓ આપી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક માર્કેટ સપોર્ટ શોધવાનો પ્રયત્ન કરશે. 10,250 ક્લોઝિંગ બેઝિસ પર સર્વાઈવ થવું જોઈએ, નહીં તો માર્કેટમાં વધારે થોડું ઘણું પેઇન દેખાશે. અનિલભાઈ છે. અનિલભાઈ સવાલ આપનો. જી અનિલ, 40% ડિસ્કાઉન્ટ મળે છે, હવે લેવાય? કાંસાઈ નેરોલેક 40% ડિસ્કાઉન્ટમાં મળે છે, પણ ના લેવાય. કારણ કે કાંસાઈ નેરોલેક જે સપોર્ટ લાઇન તોડી છે, બહુ વખતના કન્સોલિડેશન પછી તોડી છે. અત્યારના તો એના ફોલની શરૂઆત થઈ છે. કાંસાઈ નેરોલેક નીચેની તરફ એટલીસ્ટ 300 રૂપિયા તો મિનિમમ જશે. 300 રૂપિયાનું લેવલ તોડશે તો વધારે નીચે જશે, એવું ચાર્ટ અત્યારના સંકેતો આપી રહ્યા છે. અત્યારના કરંટ લેવલે કાંસાઈ નેરોલેકમાં રિવર્સલ માટે પ્લે ના કરવું જોઈએ. ફાર્મા કાઉન્ટર્સ મને સારા લાગી રહ્યા છે, ફાર્મા કાઉન્ટર્સ પ્લે કરવા જોઈએ. અનિલભાઈ છે. અનિલભાઈ સવાલ આપનો. આજે ગુડ મોર્નિંગ. મારી પાસે ઇરકોન છે, આઈપીઓ ના ભાવના પ્રાઇમિંગ ક્રેડિટ બેંક છે, પણ આઈપીઓ ના છે, બંને માં લોસ છે, અને ગ્રેન્યુલ્સ ઇન્ડિયા લેવા છે, તો આ ભાવે લેવાય? ગ્રેન્યુઅલ્સ એક જ કાઉન્ટર હું તમારું સાંભળી શક્યો છું, બીજા નથી સાંભળી શક્યો. ગ્રેન્યુઅલ્સ ફોર સમ રીઝન અત્યારના એક સપોર્ટ લાઇનને તોડે છે, એટલે ગ્રેન્યુઅલ્સ આ ભાવે ના લેવા જોઈએ. ગ્રેન્યુલ્સ ઇન્ડિયાનું કાઉન્ટર આવનાર સમયમાં 105 લેવલ ઉપરની તરફ તોડશે. અત્યારે 93 લેવલ ચાલે છે, 105 દૂર નથી. 105 લેવલ તોડી શકશે તો એમ કહી શકાશે કે એક સપોર્ટ લાઇનની ઉપર પાછું આવી ગયું છે. અત્યારના સપોર્ટ લાઇન તોડતું જણાયું છે, વધારે ખરાબ થઈ શકે છે, તો ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયામાં રોકાણનો વિચાર છોડી દો. હિતેશભાઈ છે. હિતેશભાઈ સવાલ આપનો. સર, આપણે HDFC એસેટ મેનેજમેન્ટ રખાય કે ગાડી નખાય? HDFC એસેટ મેનેજમેન્ટ નીચે ને નીચે જાય છે. મારી દ્રષ્ટિએ હવે સારો એવો નીચે જતો રહ્યો છે. એક સ્ટોપ લોસ લગાડો 1250-1297 લેવલ ચાલે છે. 47 રૂપિયા નીચે સ્ટોપ લોસ રાખો. જો એ લેવલ તૂટી જશે તો ના રાખી શકાય. એ લેવલ હોલ્ડ થાય છે તો આઈ થિંક રાખવું જોઈએ, એકાદ ઉછાળા માટે રાઈપ થશે. અને 1550-1600 લેવલ આવશે. 1550 આજુબાજુ જો કાઉન્ટર જતું દેખાય તો તમે અમારી પાસે આવીને રિવ્યુ કરી શકો છો. જી, LIC હાઉસિંગ ફાઇનાન્સ વિશે આપનું શું માનવું છે?
હાઉસિંગ ફિનાન્સ કંપનીઓ અત્યારના સારી રહેવાની નથી, લોઅર ટોપ લોઅર બોટમ બનાવે છે. એલઆઈસી હાઉસિંગ ફિનાન્સનો ચાર્ટ અત્યારનો અટ્રેક્ટિવ નથી. ચાર્ટ અટ્રેક્ટિવ જે ચાર્ટમાં અત્યારના નીચેની તરફના રૂઝાન મળે છે એ બનતા બનતા બહુ જ સારા એવા લોઅર ટોપ લોઅર બોટમ બનેલા રહે છે. આ જ એક એવું સેક્ટર છે કે જે મને લાગે છે કે રોકાણની દ્રષ્ટિએ જરા પણ ફિટ નથી. આવનાર 3-6 મહિનામાં એક વર્ષમાં અહીંયા કોઈ જાદુ થાય એવું લાગતું નથી. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ ક્લિયર કટ એક્ઝિટની સલાહ છે. જી, એવિએશન સેક્ટરમાં હાલ કઈ સ્ટ્રેટેજીથી આગળ વધવું જોઈએ? એવિએશન સેક્ટર્સ તમે જાણો છો કે બહુ જ ખરાબ લેવલમાંથી ગુજરી રહ્યા છે. જેટ એરવેઝ ફોર ધેટ મેટર બહુ ખરાબ થઈ ગયો છે. કરંટ લેવલે કોઈ હોપ, રે ઓફ હોપ દેખાતા નથી. એવા સમયે રોકાણનો વિચાર ના કરવો જોઈએ. ઇન્ટરગ્લોબ એવિએશનની વાત કરીએ તો મને એમ લાગે છે કે ઇન્ટરગ્લોબ એવિએશનમાં કરંટ લેવલે સારું એવું ખવાણ થયું છે. ઇન્ટરગ્લોબ એવિએશન આવનાર સમયમાં 810-820 ઉપર ક્લોઝ આવશે તો એક ઉછાળો કાઉન્ટરને એટલીસ્ટ 900 રૂપિયા લઈ જશે. ઉછાળા માટે ઇન્ટરગ્લોબ એવિએશનમાં તમે પ્લે કરી શકો. સ્પાઇસ જેટની વાત કરીએ તો મને એમ લાગે છે કે સ્પાઇસ જેટનું કાઉન્ટર પણ સારું એવું ખવાણ થયેલું છે. સ્પાઇસ જેટ અને ઇન્ટરગ્લોબ એવિએશનમાં ઉછાળા માટે પ્લે કરી શકાય. સ્પાઇસ જેટ 70 રૂપિયાના લેવલ ઉપરની તરફ તોડે તો ઉછાળા માટે પ્લે કરી શકાય. ઇન્ટરગ્લોબ એવિએશન 800 રૂપિયા લેવલ તોડે તો ઉછાળા માટે પ્લે કરી શકાય. જી, આજે માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટીના લેવલ કયા રહેશે? આઈ થિંક આજના માર્કેટ માટે મેં ઓલરેડી સેન્સેક્સના લેવલ કીધા છે. 33,000 એક સપોર્ટ છે. માર્કેટ નીચેમાં 33,000 સુધી લો જઈ શકે છે. નિફ્ટીમાં એક સપોર્ટ વધારે સારો દેખાય છે. મારી દ્રષ્ટિએ નિફ્ટીમાં 10,250 એક સપોર્ટ રેન્જ છે. 10,200 છેવટની સપોર્ટ રેન્જ છે. મારા મતે 10,250 નીચે નિફ્ટી જો ક્લોઝ આવશે તો વધારે ખરાબ થશે. સેન્સેક્સમાં 33,000 મને એમ લાગે છે કે એક સપોર્ટ છે. કરંટ લેવલથી સારું એવું દૂર છે. સેન્સેક્સ પહેલા સપોર્ટ શોધવાની કોશિશ કરશે. આજના દિવસમાં માર્કેટમાં ક્યાંક ને ક્યાંક નીચેની તરફ ફોલ અટકતો દેખાવો જોઈએ. જો એ થતું નથી તો કદાચ પેઇન વધશે, દેખાશે એવી સંભાવનાઓ મને લાગે છે.